ગુડ મોર્નિંગ જુઓ હવે આપણે પહેલાં પ્રકરણની અંદર એક એક વાક્યના પ્રશ્નો જોયા એક એક વાક્યના પ્રશ્નોમાં સમષ્ટિ નિદર્શ નિદર્શ તપાસ સમષ્ટિ તપાસ નિદર્શનું કદ સમષ્ટિનું કદ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી આટલી વાત જોઈ બરાબર હવે એ એક એક વાક્યના પ્રશ્નમાં કામ આવશે પછી બે ગુણમાં પૂછાય એવો એક તફાવતની વાત કરી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત ત્યાર પછી આપણે માહિતીના જે પ્રકારો હતા એની પદ્ધતિઓ હતી પ્રત્યક્ષ તપાસ એના ફાયદા મર્યાદા પરોક્ષ તપાસ એના ફાયદા મર્યાદા અને પ્રશ્નાવલીની રીત અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને એ પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી મોકલવા માટેની બે પદ્ધતિ હતી એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગળકો દ્વારા પ્રશ્નાવલી અને હવે મિત્રો આપણે બે પ્રશ્નો આ પ્રકરણમાં જોવાના બાકી રહ્યા જે આજે આ પ્રકરણ કમ્પ્લીટ થશે આપણું તો હવેનો પ્રશ્ન છે જુઓ ટેક્સ્ટબુક હોય તો નવ નંબરનું પેજ છે ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો પેજ નંબર નવ ઉપર છે કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ગૌણ માહિતી એના પ્રાપ્તિ સ્થાનો મતલબ ગૌણ માહિતી ક્યાંથી મળે એ મેળવવા માટેના સ્થાન કયા તો ગૌણ માહિતી મેળવા માટેના સ્થાનની આપણે વાત કરવી છે તો આવી ગૌણ માહિતી મેળવા માટેના પ્રાપ્તિ સ્થાનોમાં પહેલું છે સરકારી પ્રકાશનો સરકારી પ્રકાશનો હવે સરકારી પ્રકાશનો જે નિયમિત સ્વરૂપે અને નિયમિત સમયે આ માહિતી પૂરી પાડે છે સરકારી પ્રકાશનો એ નિયમિત રીતે અને નિયમિત સમયે આવી માહિતી પ્રકાશિત કરે છે દાખલા તરીકે કેવી તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન સરકારી પ્રકાશનના હું તમને એક બે નામ આપું છું તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન જેને કહેવાય સ્ટેટ સેન્ટ્રલ સ્ટેટેટિકલ સ્ટેટિસ્ટિકલ્સ ઓર્ગેનાઇઝેશન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય સી સી એસઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એ આપણને નિયમિત સ્વરૂપે આવી સરકારી પ્રકાશનોની માહિતી પૂરી પાડે છે પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસના સંગઠનો રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન એને કહેવાય છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એન એસ એસઓ એન એસ એસઓ જેને કહેવાય રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એટલે એન એસ એસ ઓ પણ આપણને નિયમિત સમયે આવી માહિતી પૂરી પાડે છે નિયમિત સમયે આવી માહિતી આપણને પૂરી પાડે છે એટલે સી એસઓ એનએસએસઓ ત્યાર પછી વાત કરીએ તો જથ્થાબંધ ભાવના સૂચકાંક આયાત નિકાસના આંકડાઓ જન્મદર અને મૃત્યુદરના આંકડાઓ કૃષિ વિષયક આંકડાઓ અને વસ્તી ગણતરીના આંકડાઓની માહિતી પણ આપણને આવા સરકારી પ્રકાશનોમાંથી પ્રાપ્ત થઈ શકે છે તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં સરકારી પ્રકાશન અને સરકારી પ્રકાશનમાં આ એક બે નામ યાદ રાખજો જેવા કે સીએસઓ પછી એનએસએસઓ ત્યારબાદ જથ્થાબંધ ભાવના સૂચકાંક આયાત નિકાસના સૂચકાંક જન્મદર અને મૃત્યુદરના આંકડાઓ પછી કૃષિ વિષયક આંકડાઓ વગેરે માહિતી એ આપણને આવી સરકારી પ્રકાશનોમાંથી પ્રાપ્ત થઈ શકે પછી બીજું અર્ધ સરકારી પ્રકાશનો ગૌણ માહિતી મેળવવા માટેનું બીજું પ્રાપ્તિ સ્થાન અર્ધ સરકારી પ્રકાશનો હવે અર્ધ સરકારી સંસ્થાઓ ના પ્રકાશનોમાં જીવન વીમા નિગમ એલઆઈસી જેને આપણે કહીએ ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી એટલે કે આ જીવન વીમા નિગમ પછી જીઇ જેને આપણે રાજ્ય વિદ્યુત બોર્ડ કહીએ જી ઈ બી તો એલઆઈસી અને જી તરફથી પણ નિયમિત રીતે આવી માહિતી આપણને મળી શકે છે તો આવા અર્ધ સરકારી પ્રકાશનો અર્ધ સરકારી સંસ્થાના પ્રકાશનો પણ આપણને નિયમિત સ્વરૂપે માહિતી પૂરી પાડે છે પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો હવે આંતરરાષ્ટ્રીય સંગઠનો અથવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની અંદર જોઈએ તો યુએનઓ યુએનઓ યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય છે યુએનઓ પછી બીજું આઈ જેને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને આઈ એલ આઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મતલબ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન તો આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનોમાં આપણે ત્રણ પ્રકાશનો યાદ રાખીશું એક તો યુ દ્વારા પ્રકાશિત થતા પછી આઈએમએફ દ્વારા અને આઈએલઓ દ્વારા યુએનઓ એનો મતલબ કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન આઈએમએફ એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘણ માહિતી આપણને મળી શકે ત્યાર પછીનું પ્રકાશન ચોથું આવશે સંશોધન કરતી જે સંસ્થાઓ હોય એના પ્રકાશનો સંશોધન કરતી સંસ્થાના પ્રકાશનો હવે સંશોધન કરતી સંસ્થાના પ્રકાશનોમાં આવશે અટીરા અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન જેને ટૂંકમાં આપણે અટીરા કહીએ છીએ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા દ્વારા અને બીજું પી આર જેને કહેવાય ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તો આ સંશોધન કરતી જે સંસ્થાઓ છે એમાં અટીરા અને આ પી દ્વારા આપણને નિયમિત સ્વરૂપે આવી સંશોધનને લગતી માહિતીઓ એ પ્રાપ્ત થઈ શકે છે પછી પાંચમા નંબરનું પ્રકાશન આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતી માહિતી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે નગરપાલિકા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જેવી સંસ્થાઓ જે માહિતી પૂરી પાડે છે એ સ્થાનિક વિસ્તાર પૂરતી આપણને લોકલ માહિતી એ આવી સંસ્થાઓમાંથી મળી શકતી હોય છે તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની અંદર ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોના નામમાં જોઈએ તો પહેલું જોયું સરકારી પ્રકાશનો બીજું કહું છું અર્ધ સરકારી પ્રકાશનો પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો સંશોધન કરતી સંસ્થાના પ્રકાશનો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો પછી નંબર સાતમો છઠ્ઠું પ્રકાશનમાં આવશે નંબર છ ની અંદર આવશે જેમાં વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો વેપારી અને વ્યવસાયિક સંસ્થા તો વેપારી સંસ્થાના પ્રકાશનો એની અંદર આવે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું ઇકોનોમિક્સ ટ્રેન્ડ્સ જે બિઝનેસને લગતી બધી માહિતી આપણને પૂરી પાડે છે કયું ઇકોનોમિક ટ્રેન્ડ્સ જે કોના દ્વારા પ્રકાશિત થાય છે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ પ્રકાશન કરવામાં આવે છે તો એ જે પ્રકાશન છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ એના દ્વારા આપણને વેપારને લગતી બિઝનેસ ધંધાને લગતી ઘણું માહિતી પ્રાપ્ત થઈ શકે છે એટલે આવા વેપારી સંસ્થાના જે પ્રકાશનો એ પણ અમે આપણને નિયમિત સ્વરૂપે આવી માહિતી આપે છે પછી વર્તમાનપત્ર અને સામયિકો પત્ર અને સામયિકો તો આ વર્તમાનપત્ર અને સામયિકોમાં ઇકોનોમિક્સ ટાઈમ્સ બિઝનેસ ટુડે પછી ફાઇનાન્શિયલ એક્સપ્રેક્સ જેવા જે વર્તમાનપત્રો છે એમાંથી આપણને ઉદ્યોગ ધંધાને લગતી અર્થતંત્રને લગતી બધી જ ગૌણ માહિતી એ પ્રાપ્ત થઈ શકે છે તો વર્તમાનપત્રો અને સામયિકોમાંથી પણ આપણને આવી રેગ્યુલર નિયમિત સ્વરૂપે ગૌણ માહિતી મળી શકે છે તો આવા ગૌણ માહિતીના જો પ્રાપ્તિ સ્થાનોના નામ પૂછે તો બાળકો તમે યાદ રાખજો કે ગૌણ માહિતીના ખાલી જો પ્રાપ્તિ સ્થાનોના નામ પૂછે તેના નામ જ બતાવવાના અને દાખલા તરીકે કોઈ એકાદું એકાદ એક્ઝામ્પલ અંદર આપો તો આપી શકાય તો ઘણું માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં સરકારી પ્રકાશનો અર્ધ સરકારી પ્રકાશનો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો પછી સંશોધન કરતી સંસ્થાના પ્રકાશનો વેપારી પ્રકાશનો અને છેલ્લે વર્તમાનપત્રો અને સામયિકો દ્વારા પ્રકાશિત થતા પ્રકાશનોમાંથી આપણને આવી ઘઉણ માહિતી મળી શકે છે તો બાળકો ઘઉણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોના ફક્ત આમ તો મોટે ભાગે નામ પૂછે છે પણ છતાં અંદર એક એક એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું કે કયા પ્રકાશનને કયું કહેવાય એમ એટલે સરકારી પ્રકાશનમાં એકાદ નામ યાદ રાખવાનું અર્ધ સરકારી પ્રકાશનમાં પણ તો આવી રીતે આ સવાલ બે ગુણમાં ક્યારેક આપણને ઉપયોગી થઈ શકે એમ છે બરાબર પછી છેલ્લો પ્રશ્ન આવશે હવે આ પ્રકરણનો હવે આવી ગૌણ માહિતી આવી ગૌણ માહિતીનો ઉપયોગ કરવો હોય એને વાપરવી હોય તો આવી ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ તો ગૌણ માહિતીનો ઉપયોગ કરવો હોય તેમ કે કઈ બાબતોની સાવચેતી રાખવી પડે કઈ બાબતોની કાળજી રાખવી પડે તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ આ સવાલ પણ આપણને ક્યારેય બે ગુણમાં પૂછાય તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી કાળજી તો નંબર એક પહેલી બાબત કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં એટલે આવી ગૌણ માહિતી બજારમાં તૈયાર સ્વરૂપમાં હોય જ છે એનો ઉપયોગ કરતાં પહેલાં એ કોને મેળવી છે અને ક્યાંથી મેળવી છે કોણે મેળવેલી છે અને ક્યાંથી આ માહિતી મેળવવામાં આવી છે તે ખાસ તપાસવું જોઈએ અને જો એ વિશ્વસનીય હોય તો જ તેનો ઉપયોગ કરવો એ હિતાવહ ગણાય એટલે સૌથી પહેલાં ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે સૌથી પહેલાં એ માહિતી કોને મેળવી છે ક્યાંથી મેળવેલી છે એ ખાસ તપાસવું જોઈએ અને જો એ વિશ્વસનીય હોય તો જ એનો ઉપયોગ બાળકો કરવો હિતાવહ ગણાય પછી નંબર બે બીજું આવી ગૌણ માહિતી મેળવવાનો હેતુ ગૌણ માહિતી મેળવવાનો હેતુ એ આપણા અભ્યાસના હેતુ સાથે સુસંગત છે કે કેમ એ ખાસ તપાસવું જોઈએ તો આવી ગૌણ માહિતી મેળવવાનો હેતુ તપાસવો જોઈએ અને એ હેતુ અને આપણા સંશોધનનો હેતુ બંને વચ્ચે જો સુસંગતતા હોય તો જ તે માહિતીનો ઉપયોગ કરવો હિતાવહ ગણાય તો નંબર એક પહેલું હતું ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં એ માહિતી કોને મેળવી છે ક્યાંથી મેળવી છે એ ખાસ તપાસવું જોઈએ નંબર બે ગૌણ માહિતી મેળવવાનો હેતુ એ માહિતીના હેતુ સાથે સુસંગતતા ધરાવે છે કે કેમ એ પણ તપાસવું જોઈએ ત્રીજી બાબત એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ મતલબ ખૂબ દૂરને લગતી જો માહિતી હોય તો એ અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી નથી એટલે આવી માહિતીનો ગણ માહિતીના હેતુ માટે ઉપયોગ કરતા પહેલાં એ કેટલી જૂની છે એનો સમયગાળો ખાસ તપાસવો જોઈએ જો ખૂબ દૂરના ભૂતકાળને લગતી હોય ખૂબ પ્રાચીન માહિતી હોય તો તે આજના આધુનિક યુગમાં સુસંગત નથી એમ માની અને એ ગૌણ માહિતી વાપરવી હિતાવહ ગણાય નહીં પછી નંબર ચાર ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ માહિતીનું કાર્યક્ષેત્ર શું છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ માહિતીનું કાર્યક્ષેત્ર શું છે એ કયા વિસ્તાર માટે એકઠી કરવામાં આવેલી એ એનો વિસ્તાર અને એનું કાર્યક્ષેત્ર એ ખાસ તપાસવું જોઈએ એ ખાસ તપાસવું જોઈએ તો આવી ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં એ માહિતીનું કાર્યક્ષેત્ર શું છે એ માહિતી કયા વિસ્તાર માટે મેળવવામાં આવેલી છે એનો વિસ્તાર અને એનું કાર્યક્ષેત્ર એ ખાસ તપાસવું જોઈએ અને જો એ યોગ્ય કાર્યક્ષેત્રમાંથી મેળવેલી હોય યોગ્ય વિસ્તાર માટે મેળવેલી હોય તો જ એ માહિતીનો ઉપયોગ કરવો એ ઈચ્છનીય ગણાય પછી નંબર પાંચ છે કોઈ પણ ગૌણ માહિતી સીધે સીધી ઉપયોગમાં લેવાનું ટાળવું જોઈએ કારણ કે આવી જે ગૌણ માહિતી હોય એ માહિતીમાં ક્યાંક ભૂલો હોય ક્યાંક ક્ષતિઓ હોય તો એ ભૂલો ક્ષતિઓ કે એ ગૌણ માહિતીની કેટલીક મર્યાદાઓ હોય તો એ બધાને દૂર કરી અને એક શુદ્ધ સ્વરૂપની જે માહિતી મળે એ જ માહિતીનો ઉપયોગ કરવો એ ઈચ્છનીય ગણાય એટલે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે એ માહિતીને સીધે સીધી ઉપયોગમાં ન લઈ લેવાય પરંતુ એ માહિતીમાં કેટલીક ખામીઓ હોય કેટલીક એ માહિતીમાં ભૂલો હોય કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોય તો એ બધાને ચકાસવી જોઈએ એ દૂર કરવી જોઈએ અને ત્યારબાદ એકદમ સચોટ માહિતી જે આપણને મળે એ જ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ તો બાળકો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી આપણા પાંચ બાબતો ધ્યાનમાં રાખવી પડે આ પાંચ બાબતોને ધ્યાનમાં રાખી અને ગૌણ માહિતીનો ઉપયોગ કરી શકાય નંબર એક જોયું હતું કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં એ માહિતી કોને મેળવી છે અને ક્યાંથી મેળવેલી છે એ ખાસ તપાસવું જોઈએ નંબર બે વાત કરી ગૌણ માહિતી મેળવવાનો હેતુ એ સંશોધનના હેતુ સાથે સુસંગત છે કે કેમ એ તપાસવું જોઈએ ત્રીજી બાબત ગૌણ માહિતી એ ખૂબ જ જૂની ન હોવી જોઈએ કારણ કે ખૂબ પ્રાચીન માહિતી હોય તો એ આજના આધુનિક ટેકનોલોજીના યુગ સાથે સુસંગતતા ધરાવતી નથી માટે એ માહિતી ન વાપરવી પછી ગૌણ માહિતીનું કાર્યક્ષેત્ર એ કયા વિસ્તારમાં મેળવેલી હતી એ ખાસ તપાસવું જોઈએ અને કોઈપણ ગૌણ માહિતીમાં રહેલી ખામીઓ ભૂલો કે મર્યાદા એ ધ્યાનમાં લઈ અને એનો ઉપયોગ કરવો એ હિતાવહ ગણાય તો આ પાંચ બાબતોને ધ્યાનમાં લઈ અને આવી ગૌણ માહિતીનો આપણે ઉપયોગ કરી શકીએ ઓકે બાળકો તો અહીંયા આ પ્રકરણ તમારું કમ્પ્લીટ થાય આ પ્રકરણ કમ્પ્લીટ થાય છે આ બધા જ પ્રશ્નો જે ચલાયા એ તમારે વ્યવસ્થિત આપણા હોમવર્કના ચોપડામાં લખી નાખવાના પહેલાં બધા એક એક વાક્યના પ્રશ્નો જોયા હતા ત્યાર પછી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત જોયો ત્યાર પછી માહિતી મેળવવાની જે પદ્ધતિઓ હતી પ્રત્યક્ષ તપાસ એના ફાયદા મર્યાદા બીજું પરોક્ષ તપાસ એના ફાયદા મર્યાદા અને ત્રીજું પ્રશ્નાવલીનો અર્થ અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ત્યાર પછી પ્રશ્નાવલીને મોકલવાની બે રીત ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી આ બે વચ્ચેનો તફાવત બે વચ્ચેનો તફાવત પછી ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોના નામ અને છેલ્લો સવાલ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી કાળજી તો આટલી બાબતો તમારે વ્યવસ્થિત રીતે આપણા હોમવર્કના ચોપડામાં બાળકો લખી નાખજો આ તૈયાર કરવાનું રહેશે કારણ કે પહેલી પરીક્ષાની અંદર આમાંથી તમને કોઈ બી બે ગુણ કે ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછી શકાશે બરાબર અને હવે સ્વાધ્યની અંદર હું તમને ખાલી વિકલ્પો સમજાવી દઉં વિકલ્પો જે તમારે દસે દસ વિકલ્પ પણ લખી નાખવાના રહેશે બરાબર મેં અહીંયા જવાબ સાથે હું તમને કહેતો જઉં છું એટલે આ દસે દસ વિકલ્પ એ પણ આપણે લખી નાખવાના તો નંબર એક પહેલો સવાલ જે હતો કે જર્મન શબ્દ જર્મન શબ્દ આપ્યો છે સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા આ શબ્દ વપરાયો હતો તો પહેલો એમ સી ક્યુ આપેલો છે આ જર્મન શબ્દ છે કયો સ્ટેટિસ્ટિક એ સૌ પ્રથમ કોને આ શબ્દનો પ્રયોગ કરેલો હતો કોને આ શબ્દ આપ્યો એમ તો એમાં જવાબમાં આપણે કહી શકાય સી માં આપ્યું છે જુઓ ગ્રોડ ફ્રીડ એક એન વોલ એને આ સ્ટેટિસ્ટિક એવો શબ્દ આપણને સૌથી પહેલા આપેલો કે જર્મન ભાષાનો શબ્દ છે તો કોને સૌથી પહેલાં પ્રયોગ કરેલો હતો આ શબ્દ આપેલો હતો તો ગોટફ્રિડ ફ્રીડ એકેન વોલ એને આ શબ્દ આપણને આપ્યો તો નંબર બે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓના મહારથીઓમાંના નામ પૈકી નીચેના કોણ હતા મતલબ સંભાવના શાસ્ત્ર જે છે એ ચારમાંથી એમાં કયા આંકડા શાસ્ત્રી કયા ગણિત શાસ્ત્રી એ સંભાવના સાથે સંકળાયેલા છે તો એ છે લાપલાશ કોણ હતા લાપલાસ આ બહુ મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા છે તો આ લાપલાશ નામના જે ગણિત શાસ્ત્રી આંકડા શાસ્ત્રી કે જેમને સંભાવના શાસ્ત્રમાં સારું એવું પ્રદાન આપેલું છે પછી ત્રીજો સવાલ છે ગણિતય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો ગણિતીય આંકડા શાસ્ત્ર એના સ્થાપક મતલબ આ ગાણિતિક આંકડા શાસ્ત્ર એની સ્થાપના કોને કરી તો એમાં નામ છે કાર્લો પિયરસન બહુ જ મહાન આંકડા શાસ્ત્રી છે તો કાર્લ પિયર્સન નામના જે આંકડા શાસ્ત્રી કે જે આજનું જે ગાણિતિક આંકડા શાસ્ત્ર આપણે ભણીએ છીએ એના અધ્યક્ષ સ્થાપક ગણાય છે તેના સ્થાપક એ કાર્લ પિયર્સન હતા એ આંકડા શાસ્ત્રીનું નામ છે આ કાર્લ પિયર્સન પછી નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો હવે નીચે ચાર જે નામ આપ્યા છે એમાંથી મૂળ માહિતી જેને કહેવાય પ્રાથમિક માહિતી એ કઈ છે તો એનએસએસઓ દ્વારા એકત્રિત કરેલી જે માહિતી હોય એ પ્રાથમિક માહિતી કહેવાય એનએસએસઓ દ્વારા જે માહિતી આપ તપાસ કરેલી છે એ માહિતી પ્રાથમિક ગણાય પછી નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે ગુણાત્મક માહિતી એટલે જેને ગુણધર્મ સ્વરૂપે રજૂ કરી શકાતી હોય મતલબ જે આંકડામાં માપી શકાતી ન હોય એવી તો કામદારોના ઓછી મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગ એટલે ટૂંકમાં આવકના જે કામદારોની આવક હોય વ્યક્તિઓની આવક હોય તો કામદારોની આવકના ઓછી આવક મધ્યમ આવક અને ઉચ્ચ આવક એવા જે વર્ગો પાડવામાં આવે તે વર્ગો એ જૂથ કેવી માહિતી કહેવાય ગુણાત્મક કારણ કે એને આંકડામાં બતાવી શકાય નહીં પછી ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું તો ગૌણ માહિતી માટે કાળજીપૂર્વક ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવી જોઈએ હમણાં જ આપણે છેલ્લો પ્રશ્ન જોયો ગૌણ માહિતી ઉપયોગમાં લેવાય પણ એની યોગ્ય ચકાસણી કર્યા બાદ તો યોગ્ય ચકાસણી કર્યા બાદ એને ઉપયોગમાં લઈ શકાય પછી નંબર સાત પ્રાથમિક માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે પ્રાથમિક માહિતી માટે તો એમાં સી આવશે કે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલ છે કે નહીં એના પર આધાર રાખે છે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકઠી કરાયેલી છે કે નહીં તેના પર માહિતીનો આધાર રહેલો છે અને પ્રાથમિક માહિતી માટે એ પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક ભેગી કરેલી હોવી જોઈએ એ ખાસ બહુ જ અગત્યનું છે પછી નીચેના પૈકી કયું વિધાન સાચું છે નીચે ચાર જે વિધાનો આપ્યા છે એમાં સાચું વિધાન કયું તો પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી એ વધારે ભરેલી હોય શકે છે પ્રત્યક્ષ તપાસ રૂબરૂ મુલાકાત દ્વારા જે માહિતી મેળવવામાં આવે છે કેવી હોય છે એકદમ ખૂબ જ ચોકસાઈ વાળી હોય છે એટલે આ વિધાન સાચું છે બરાબર પછી બાકીના ત્રણ વિધાન એ યોગ્ય બંધ બેસતા નથી આમ પછી નવમાં નંબરમાં માહિતી આપનારનો માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ તો જે માહિતી આપનાર વ્યક્તિ છે એની જે માહિતી તમે મેળવો છો એની પૂરક તપાસ તમારે કરવી હોય વધારાની માહિતી એની મેળવવી હોય કેમ કે આ નીચેનામાંથી ચારમાંથી કઈ પદ્ધતિ એ યોગ્ય ગણાય તો કઈ પદ્ધતિ રૂબરૂ તપાસ રૂબરૂ તપાસ કરો તો પૂરક માહિતી મેળવી શકાય બાકી બીજી કોઈ તપાસમાં એની પૂરક માહિતી વધારાની માહિતી મેળવી શકાતી નથી અને છેલ્લે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય એટલે તપાસનું કાર્યક્ષેત્ર મોટું હોય અને એમાં વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે મતલબ વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધારે હોય કાર્યક્ષેત્ર ખૂબ જ ફેલાયેલું મોટું હોય ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડે છે તો ત્યારે પ્રત્યક્ષ તપાસની પદ્ધતિ કેવી છે ખર્ચાળ એટલે રૂબરૂ તપાસ એ સમયે ખૂબ ખર્ચાળ સાબિત થાય છે તો એવા સમયે એમ કે આવી આપણે પ્રત્યક્ષ તપાસ કરવી હિતાવહ ગણાય નહીં તો બાળકો આજે આપણે આટલું કામ રહેવા દઈએ આ પ્રકરણ અહીંયા કમ્પ્લીટ કરીશું આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ બરાબર તમારે કમ્પલીટ મેં કીધા એટલા આગળ પ્રશ્નો અને એમસીક્યુ દસે દસ લખી જવાના બાકી સ્વાધ્યાય પાછળના પેજમાં આપ્યું છે ને સ્વાધ્યાયમાંથી એકેય પ્રશ્ન લખવાનો નથી ઓકે સ્વાધ્યાયમાંથી તમારે એકેય પ્રશ્ન લખવાનો નહીં ખાલી દસ એમ સીક્યુ અને મેં ચલાયા એટલા પ્રશ્નો ઓકે ચલો ત્યારે બરાબર ગુડ બાય નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે નવું પ્રકરણ શરૂ કરીશું